જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાપર તરફથી આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ની અંદર ગુજરાતી વિષયમાં એકમ 11 વડાવી બા આવી એ વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો વરાવી બા આવી એનો સાહિત્ય પ્રકાર છે એક સોનેટ છે. સોનેટ શું છે તે આપણે પછી જોઈશું. પહેલાં આપણે એના કવિ છે ઉષ્ણસ. ઉષ્ણસ એ એમનું ઉપનામ છે અને એમનું પૂરું નામ છે નટવરલાલ પંડ્યા. તો આજે આપણે વડાવી બા આવી એ સોનેટના જે કવિ છે ઉષ્ણસ, પહેલાં આપણે એનો પરિચય મેળવી લઈએ. તો ઉષ્ણસ છે એમનો જન્મ છે 28/9/1920 તથા તેમનું અવસાન છે 7/11/2011. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસ, એમનું પૂરું નામ છે કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા અને એમનું ઉપનામ છે ઉષ્ણસ, એ કયા વડોદરા જિલ્લાના સાવલી ગામના વતની હતા. વડોદરા જિલ્લામાં આવેલું સાવલી નામનું જે ગામ છે ત્યાંના તે વતની હતા. વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા. વલસાડમાં એક કોલેજ છે જેમાં તેઓએ અધ્યાપક તરીકે અને આચાર્ય તરીકે નોકરી કરી હતી. પ્રસૂન, નેપથ્ય, આદરા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. સોનેટ કાવ્ય પ્રકારમાં તેમને કેટલીક સોનેટ માળાઓ આપી છે. વાત્સલ્ય ભાવ નિરૂપતા, કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફૂરી રહેતું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. હવે તમે કહેશો કે સોનેટ છે તો સોનેટ એનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો સોનેટનો ઉદ્ભવ છે એ ઇટલીમાં થયો હતો. અને સૌ પ્રથમ સોનેટ છે એની રચના અંગ્રેજી ભાષામાં થઈ હતી અને પછી ગુજરાતી ભાષામાં સોનેટની રચના કોને કરી? તો સૌ પ્રથમ ગુજરાતી ભાષાની અંદર સોનેટની રચના બળવંતરાય ઠાકોરે કરી. 1888ની અંદર તેમણે સૌ પ્રથમ વણકારા નામનું સોનેટ બહાર પાડ્યું. એના પછી ઉષ્ણસે સોનેટની રચના કરી. તો હવે આ વડાવી બા આવી એની અંદર શું છે એ આપણે થોડોક એનો પરિચય મેળવી લઈએ કે આ સોનેટની અંદર જે ઘરના બધા સભ્યો છે એની વાત કરવામાં આવેલી છે. હવે તમે જાણો છો કે કોઈ નોકરી કરતું હોય અથવા તો કોઈ ધંધો કરતું હોય તો એના અર્થે થઈ અને એ લોકો બહાર દૂર દૂર વસતા હોય છે અને જ્યારે તેમને રજાનો સમય મળે છે, રજાઓ પડે છે ત્યારે એવા લોકો છે એ ઘરે આવે છે અને પછી ઘરે બધા સાથે મળીને માતા પિતા અને પોતાના સંતાનો સાથે મળીને રહેતા હોય છે. આવો જ એક પ્રસંગ છે અને એની અંદર ધંધા અર્થે દૂર રહેતા પોતાના સંતાનો છે એ અત્યારે દિવાળીનું વેકેશન એટલે કે રજાઓ પડેલી છે અને એ દિવાળીની રજાઓમાં બધા ઘરે આવે છે. પોતાના છોકરા અને તેમના પણ છોકરા એ બધા અને માતા પિતા અને અહીંયા એક ભાઈ છે જે પોતે બાળપણમાં વિધવા થયેલા છે અને એ પણ અહીંયા રહે છે. તો એ બધા સાથે મળી અને સુખથી દિવસો પસાર કરે છે. પછી જ્યારે રજાઓ પૂરી થઈ જાય છે અને બધા પોતપોતાના ધંધાના અર્થે જાય છે જ્યારે ઘરેથી ત્યારે માતા પિતા અને ફોઈને ખૂબ જ દુઃખ થાય છે, એમને વેદના થાય છે, વિરહ થાય છે. એ લોકો જાય છે એ એમને ગમતું નથી. તો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું અને આ સોનેટને આપણે સમજીશું. રજાઓ દિવાળી તણી પૂરી થઈ ને ઘર મહી, દહાડાઓ કેરી સ્કલિત થઈ શાંતિ પ્રથમને. અહીંયા કવિ આપણને કહેવા માંગે છે કે દિવાળીની રજાઓ પૂરી થઈ હતી અને હવે એ રજાઓ છે એ પૂરી થઈ ગઈ અને જે ઘરમાંથી
દાહડાઓ કેરી સ્કલિત થઈ ગઈ શાંતિ પ્રથમની. જ્યારે દિવાળીની રજાઓ હતી ત્યારે બધા સુખેથી અને શાંતિથી ઘરમાં રહેતા હતા, અને હવે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે તો ઘરમાં જે શાંતિ હતી એ હવે પૂરી થઈ ગઈ છે, સ્કલિત થઈ ગઈ છે એટલે કે તૂટી પડી છે, ભાંગી પડી છે. સ્કલિત થવું એટલે કે ભાંગી પડવું. દાહડા એટલે કે દિવસ. તો કવિ આપણને કહેવા માંગે છે કે રજાઓમાં બધા સંતાનો છે એ દૂર દૂર જ્યાં વસવાટ કરતા હતા પોતાના નોકરી અને ધંધા અર્થે, એ લોકો રજાઓમાં ઘરે આવ્યા હતા અને ઘરે બધી રજાઓ માણી સુખેથી પસાર કરી. હવે એમને જવાનો સમય થઈ ગયો છે, દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. તો હવે જે પહેલાં શાંતિ હતી રજાઓની અંદર, હવે એ શાંતિ ઘરમાં રહી નથી. વસેલા ધંધાથી દૂર સુદૂર સંતાન નિજના જવાના કાલે તો જનક જનનીને ઘેર તણા. હવે જે દૂર દૂરથી આવેલા જે સંતાનો હતા ઘરે, જે એ હવે જ્યાં પોતાનો ધંધો છે, પોતાની નોકરી છે ત્યાં જવાના છે. ક્યારે જવાના છે? કાલે. તો આજથી જ ઘરની શાંતિ છે એ ખતમ થઈ ગઈ છે, એટલે કે ઓછી થઈ ગઈ છે. બધાને દુઃખ છે એ કાલે જવાના છે એનું. સદાના ગંગામાં સ્વરૂપ ગરડા હોય સૌએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ. સદાના ગંગામાં સ્વરૂપ હોય એટલે કે નાનપણમાં બાળપણમાં વિધવા થયેલા, અને જે બા વિધવા હોય એની આગળ માનવાચક શબ્દ મૂકવામાં આવે છે ગંગામાં સ્વરૂપ. તો એવા એક ઘરમાં ગરડા ફોઈ હતા અને એમને પણ વિરહ એટલે કે દુઃખ. દુઃખ યાતના. તો એ કાલે સંતાનો જવાના છે એનું દુઃખ જે ગરડા ફોઈ છે એમને અને એમના માતા પિતાને બધાને એ જવાના છે એનું દુઃખ છે. વિરહ છે તો રાત્રે એમને એ લોકો બધા બેઠેલા હોય છે પરંતુ એ દુઃખી છે, મનથી દુઃખી છે કે કાલે આ બધા જતા રહેવાના છે. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા. બધા જ્યારે રાત્રે બેઠા હતા તો જ્યારે કે આ વિરહ છે જે દુઃખ છે એ બધાની સાથે જાણે કે પોતે પથારી પાથરીને બેસી ગયો હોય એમ લાગે છે. ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા. ઉવેખી એટલે કે અવગણીને. જરટ એટલે કે ગરડા. જે ગરડા વડીલો છે એને શું કહેવાય? ચરટ. તો ઉવેખી એને અવગણીને જે વિરહ છે એમને રાત્રે બધાને જે દુઃખ છે કાલે જવાના છે એનું એને બધાએ શું કર્યું? અવગણી નાખ્યું. અને પછી બધા જે જરઠ લોકો ગરડા લોકો છે, માતા પિતા અને ગંગામાં સ્વરૂપ ગરડા હોય એ બધા શું કરે છે? સૂઈ જાય છે. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. ભાભીનું ભર્યું ઘર લઈને ઉપડવું એટલે કે ભાઈ છે જે એ પોતાની પત્ની અને એમના સંતાનોને લઈ અને સવારે ઉપડે છે એટલે કે પોતાનો ધંધો જ્યાં હતો ત્યાં આગળ એ જાય છે. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું. એટલે કે જ્યારે એક ભાઈ છે એ પોતાનો પરિવાર લઈ અને જાય છે તો હવે ઘરમાંથી વસ્તી છે એ અડધી થઈ જાય છે, એટલે કે એટલા લોકો છે એ ઘરમાંથી ઓછા થઈ જાય છે અને ઘર પાછું શું થઈ જાય છે કે શાંત બની જાય છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નિજની નવોડા ભારિયાઓ પ્રિય વચન મંદ સ્મિત વતી. એટલે કે બપોરે એક ભાઈ તો પહેલાં જ નીકળી જાય છે, પછી બપોરના સમયે બીજા બે ભાઈ છે એ પણ
અવર એટલે કે બીજા તો બીજા બે ભાઈઓ છે એ પણ પોતાની નવોડા એટલે કે નવી પરણેલી સ્ત્રી એને શું કહેવાય નવોડા તો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે નવી પરણેલી સ્ત્રી તો એને કહેવાય કે નવોડા અથવા નવવધુ તો બીજા બે ભાઈઓ છે એ પણ પોતાની પત્નીને લઈ અને જાય છે પ્રિયવચન મંદ સ્મિતવતી પ્રિયવચન બોલનારી અને ધીમું ધીમું હાસ્ય કરનારી એને કહેવાય કે પ્રિયવચન મંદ સ્મિતવતી પ્રિયવચન બોલનારી અને ધીમું ધીમું હાસ્ય કરનારી એની સંધિ આપણે છૂટી પાડીએ તો પ્રિય વત્તા વચન વત્તા મંદ વત્તા સ્મિત વત્તા વતી બધા શબ્દોને છૂટા પાડીએ એટલે એની સંધિ છૂટી થાય છે વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ એટલે કે હવે જે પોતાના સંતાનો ધંધાર્થી જતા હતા તો બા એક પછી એક દરેક સંતાનને વડાવવા જાય છે એમને આવજો જજો કરવા માટે જાય છે અને પછી બા છે ત્યાંથી પાછા વળે છે ક્રમશઃ એક પછી એક ભાઈને વડાવીને બા ઘરે પાછા વળે છે ગૃહવ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે ગૃહવ્યાપી એટલે કે ઘરમાં પ્રસરે ઘરમાં પ્રસરેલ વિરહ દુઃખ જે વ્યથા છે એ જોઈ અને હવે બા છે એ ત્યાંના ત્યાં એ પગથિયે જે બેસી જાય છે એને ખૂબ જ દુઃખ છે કે પોતાના સંતાનો આજે જતા રહ્યા છે અને ઘર છે એ સાવ સૂનું થઈ ગયું છે એ જોઈને બાનાથી આ દુઃખ સહન થતું નથી અને બા જ્યારે એમને વડાવી અને પાછા આવે છે તો ત્યાંના ત્યાં બહારના બા એ પોતા પગથિયા છે જે ઘરના ત્યાં આગળ બેસી પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ સોનેટને પૂર્ણ કરીએ છીએ તો બધા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી સ્વામી